વેરાવળના ધારાસભ્ય વિમલ ચુડાસમા મારામારીના કેસમાં દોષિત 2010 માં તેઓ દોષિત સાબિત થયા। અમદાવાદમાં કોંગ્રેસની હાથ સે હાથ જોડો યાત્રા, ગાંધી આશ્રમથી કોંગ્રેસ કાર્યાલય સુધી યાત્રા, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરની અધ્યક્ષતામાં યાત્રા, પ્રદેશ કોંગ્રેસના સિનિયર નેતાઓ પણ યાત્રામાં જોડાયા। સરકારે વધારેલા જંત્રીના ભાવ મુદ્દે સીએમને રજૂઆત, અમદાવાદ બિલ્ડર્સ એસોસિએશનના પ્રતિનિધિઓ સચિવાલય પહોંચ્યા, નવી જંત્રી સામેના વાંધા અને સૂચનો આપવા પહોંચ્યા, એફએસઆઈ માટે ભરવાની જંત્રી 50% ઘટાડવાની માંગ કરાઈ। વિધાનસભામાં વિપક્ષના પદને લઈને મહત્વના સમાચાર, કોંગ્રેસે વિધાનસભાની અન્ય સમિતિઓમાં પણ મળશે સ્થાન, વિધાનસભાની પરંપરા જળવાઈ શકે છે, વિપક્ષ જાહેર હિસાબ સમિતિમાં મળી શકે છે સ્થાન, સત્ર દરમિયાન વિવિધ સમિતિ સંદર્ભે થશે જાહેરાત। અમદાવાદમાં રખડતા ડ્રોનની અડફેટે મહિલાનું મોત, મહિલાના મોત બાદ પરિવારજનોમાં આરોષ, પરિવારે મહિલાના મૃતદેહને સ્વીકારવા કર્યો ઇનકાર, નગરપાલિકાના ચીફ ઓફિસર અને જિલ્લા કલેક્ટર સામે પણ ફરિયાદ નોંધાઈ તેવી માંગ, મામલતદારને કરવામાં આવી રજૂઆત। ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા, ચણાની ખરીદી માટે 1.9 લાખ ખેડૂતોએ કર્યું રજીસ્ટ્રેશન, તુવેરની ખરીદી માટે 1200 ખેડૂતોએ કરાવ્યું રજીસ્ટ્રેશન, તો રાયડા માટે 700 ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું, 10 માર્ચથી શરૂ થશે ટેકાના ભાવે ખરીદી। સુરતમાં આકરણીમાં મોટા કૌભાંડની આશંકા, કતારગામાં ઓછી આકરણી દર્શાવવાનો ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે લગાવ્યા આક્ષેપ, ફાર્મ હાઉસની આકરણી ઓછી દર્શાવી હોવાનો આક્ષેપ, કોર્પોરેટરે મ્યુનિસિપલ કમિશનરને ફરી મૌખિક રજૂઆત કરી, 10 ફાર્મ હાઉસનું લિસ્ટ નરેન્દ્ર પાંડવે કમિશનરને સોંપ્યું। યાત્રાધામ દ્વારકામાં આવેલ સરકારી હોસ્પિટલમાં ડોક્ટરની ગેરહાજરીના કારણે અનેક દર્દીઓને હાલાકી, સરકારી હોસ્પિટલોમાં તબીબો હાજર ન હોવાને કારણે તાળા લગાવી દેવાયા, છેલ્લા કેટલાય વર્ષોથી ડોક્ટરોની જગ્યા ખાલી હોવાને કારણે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવ્યો। સુરતમાં એસએમસીની કચેરીમાં દેખાયા શ્વાન, એસએમસીની મુખ્ય કચેરીની બિલ્ડિંગ પર શ્વાનના આટાફેરા, શ્વાનના આટાફેરા મારતો વિડીયો વાયરલ થયો, એસએમસીની રખડતા શ્વાન પકડવાની કામગીરીનો ફિયાસ્કો। સુરેન્દ્રનગરના ફાઇલેરિયામાં નોન એકેડેમિક તરીકે સમાવેશ, ફાઇલેરિયાએ ક્યુલેક્સ મચ્છર ડરાવવાથી ફેલાય છે, ફાઇલેરિયાને નાબૂદ કરવા અભિયાન હાથ ધરવામાં આવ્યું, આરોગ્ય વિભાગની 12 ટીમો 6 અને 7 ફેબ્રુઆરીએ સર્વે હાથ ધરશે। રાજકોટમાં બાર કાઉન્સિલ દ્વારા લેવાતી પરીક્ષામાં ચોરી, પરીક્ષામાં મોબાઈલ ફોનમાં આન્સર કી રજૂ કરી દેવામાં આવી, કેટલાક લોકોએ ટેલિગ્રામમાં ગ્રુપ તૈયાર કરીને જવાબ રજૂ કર્યા, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સમગ્ર મામલે તપાસ કરાવશે, જિગ્નેશ જોશી નામના વકીલે ચોરી કરાવ્યાનો આક્ષેપ। ગિરનાર તળેટી ખાતે યોજાતા પરંપરાગત શિવરાત્રીના મેળાને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ, મેળામાં આવનાર શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે 13 સમિતિની રચના કરવામાં આવી, સમિતિઓની જવાબદારી જે તે શાખામાં અધિકારીઓને સોંપવામાં આવી। નર્મદા જિલ્લાના કેવાડિયા સ્થિત એસઆરપી ગ્રુપ 18ના ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાની તીરંદાજી સ્પર્ધા યોજાઈ, જિલ્લા પોલીસ દ્વારા ડીજીપી કપ આર્ચરી ટુર્નામેન્ટ ખુલ્લી મુકાઈ, રમતગમત ખેલકૂદ ક્ષેત્રે પ્રોત્સાહન પૂરું પાડવાની ખાસ પહેલ। અમદાવાદ ઇન્દોરા હાઈવે ઉપર ટ્રિપલ અકસ્માત સર્જાયો, ટ્રક ટ્રેકર અને એક્ટિવા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક્ટિવા ચાલકનું મોત નિપજ્યું, ટેન્કર રસ્તા પર પલટી જતા પાછળથી આવતી 3 ગાડીઓ પણ અથડાઈ, અકસ્માતમાં 1 વ્યક્તિ જાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। રાજકોટ સિવિલ બની વિવાદોનું ઘર, સિવિલ હોસ્પિટલમાં દર્દી સાથે આવેલી સગીરા સાથે અડપલા, હોસ્પિટલના પટ્ટાવાળાએ સગીરા સાથે કર્યા અડપલા, પટ્ટાવાળાએ વિભત્સ માંગણી કર્યાનો આક્ષેપ, બિસ્કીટ આપવાની લાલચ આપી સગીરાને અંધારામાં લઈ ગયો, પટ્ટાવાળો પોલીસના હવાલે। રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં રાજ્યમાં લાગુ કરાયેલા જંત્રીના નિર્ણય સંદર્ભે ચર્ચા, ડેવલપર્સ તરફથી જંત્રી સંદર્ભે મળેલી રજૂઆત મુદ્દે ચર્ચા થઈ, G20 બેઠકની તૈયારીઓ સંદર્ભે કેબિનેટમાં થઈ સમીક્ષા। સિવિલના કિડની હોસ્પિટલમાં કર્મચારીનો ઉગ્ર વિરોધ, વિરોધ કરતા કર્મીઓને ડિરેક્ટર દ્વારા રોકવામાં આવ્યા, કામનું ભારણ વધારે અને પગાર ન આપતા કર્મચારીઓ કરી રહ્યા છે વિરોધ, કર્મચારીઓના આક્ષેપને લઈને હોસ્પિટલના સત્તાધીશોએ નકાર્યા।
नित्यानंद आश्रम में गुम थे बे युवतियों केस में सुनावणी गुजरात हाईकोर्ट में थशे सुनावणी। हाईकोर्ट केस मुद्दे करी शके छे महत्वनो हुकम। गत मुदत हाईकोर्टे नाराजगी व्यक्त करी हती। पोलीस अने केन्द्र सरकार की कामगीरी सामे पण हाईकोर्टे नाराजगी। G20 समिट ने लईने तैयारीओ बनी तेज। विदेश डेलिगेशन माटे स्पेशल व्यवस्था उभी कराई। सोलह सिविल होस्पिटल में स्पेशल वोर्ड उभो करायो। इमरजेंसी सारवार मळी रहे ते माटे तैयारीओ। निष्णात तबीबोनी टीम पर रहेशे स्टेन्डबाय। कच्छना धोरडो खाते आजथी G20 समिट नो प्रारंभ। G20 ना नेजा हेठळ प्रथम पर्यटन कार्यकारी समूहनी बैठक। बैठक में राज्य में मुख्यमंत्री भूपेन्द्र पटेल पण रहेशे उपस्थित। सूरतना शेखपुर में क्रिकेट रमाता युवक नु मौत। क्रिकेट रमतो युवक अचानक बेभान थी ढळी पड्यो। किशन पटेल नाना युवक नु क्रिकेट रमता मौत निपजू। परिवार में शोक नो माहौल। जंत्री नी साथे प्रॉपर्टी टैक्स नो बेज बेबड़ाशे। प्रॉपर्टी टैक्स अने अन्य टैक्स में पण थशे वधारो। वाटर अने ड्रेनेज सहित टैक्स में वधारो थशे। कॉर्पोरेशन नी टैक्स गणतरी जंत्री आधारित। कॉर्पोरेशन ने करवेरा में पण वधारो करी छे दरखास्त। 15-40% करवेरानी वधारानी करी छे दरखास्त। छोटाउदेपुर बुडेली पંતકમાં દીપડાનો આતંક। એક અઠવાડિયામાં દીપડાના કારણે બે બાળકોના મોત। વન વિભાગ દીપડાને પકડવામાં નિષ્ફળ। 14 પિંજરા મૂકવા છતાં દીપડો વન વિભાગની પકડતી ગયો। અમદાવાદમાં હવે જમ્મુ કાશ્મીર જેવો માહોલ। અમદાવાદમાં તૈયાર થઈ રહેલ કાશ્મીર જેવી ફ્લાવર વેલી કોસ્મોસ વેલી ગાર્ડન આજથી જનતા માટે ખુલ્લો મુકાયો। મેયર કિરીટ પરમારના હસ્તે ફ્લાવર વેલીનું ઉદઘાટન। નવા નરોડા વિસ્તારમાં એએમસીએ તૈયાર કર્યો છે કોસ્મોસ વેલી ગાર્ડન। સુરતના અડાજણમાં ઇન્કમટેક્સ વિભાગના દરોડા। ઉદ્યોગપતિ ઉપર જનરલી 15 જગ્યાએ દરોડા। ઇન્કમટેક્સ વિભાગે મહત્વપૂર્ણ દસ્તાવેજો જપ્ત કર્યા। કાપડ મેન્યુફેક્ચરિંગ એક્સપોર્ટના હિસાબ ચકાસાયા। भावनगर आरटीओ में अनधिकृत ईसमों प्रवेश पर प्रतिबंध मुकायो। जिला मजिस्ट्रेटे जाहिरनामु बहार पाड्यु। कायदो अने व्यवस्था की स्थिति जलवाई रहे ते माटे कार्यवाही हाथ धरवामां आवी। केटलाक ईसमो नागरिकोने गैरमार्गे दौड़ता होवानी फरियादो मळ्या बाद सतर्कता। भावनगर में हाथीपगा रोग ने लईने आरोग्य विभाग एलर्ट। डीसा सहित जिला में अलग अलग टीमों बनावी तपास शुरू करवामां आवी। लोकोना घरे घरे जई ब्लड सैम्पल लई परीक्षण माटे मोकलाशे। परीक्षण दरमियान वायरस जणाशे तो तात्कालिक सारवार कराशे। वडोदरामां जमीन कपात मुद्दे लोकोमां विरोध। दिल्ली मुंबई एक्सप्रेस वे में जमीन कपात में जता विरोध। 90 परिवारोना मकान नी जमीन संपादित कराई हती। मकान के वर्तन न मळता लोको उपवास पर बैठा। वडोदरामां जमीन कपात मुद्दे विरोध में बाळको पण जोड़ाया। समियाला गामना बाळको सहित लोकोनुं उपवास आंदोलन। वारंवार रजूआत छताय निराकरण न आवता आंदोलन। छोटाउदेपुर में स्टेट मॉनिटरिंग सेल ना दरोड़ा। मॉनिटरिंग सेले मोहम्मद आरिफ ना जुगारधाम पर रेड पाड़ी 2.33 लाख ना मुद्देमाल साथ 17 जुगारी की धरपकड़ करी। लिस्टेड जुगारी ना जुगारधाम पर रेड पाड़ी कार्यवाही हाथ धरी। अमदावाद ना कालूपुर में युवक की हत्या। अब्बास हुसैन नामना 23 वर्षीय युवक की हत्या निपजावामां आवी। अजाणा शख्से तीक्ष्ण हथियार वडे हुमलो कर्यो। समग्र घटना सीसीटीवी फूटेज पर सामे आव्या। सूरत में 200 करोड़ सट्टा और हवालाकांड मामलो सामे आव्यो। दुबई थी अडाजणना ठक्कर अने मेहता नामना बुकीए हवाला पाड्यानी आशंका। क्रिकेट मैच में ऑनलाइन सट्टाकांड में अमदावाद अने सूरत क्राइम ब्रांचे भाड़ाफूट कर्यो। सूरत सचिन विस्तार में किशोरी साथ दुष्कर्म प्रयास। मामाना मित्र द्वारा किशोरी साथ दुष्कर्म प्रयास। पीड़िताए चीसो पारता नराधम नासी छूटो। आसपास लोकोए नराधम ने झड़पी पाड़ो। सचिन पोलीसे गुनो दाखल करी वधु तपास हाथ धरी। राजकोट सिविलो मेडिकल ऑफिसर नशा में झड़पायो। साहिल खोखर नामनो तबीब करतो हतो दारूनु सेवन। तबीब सिविल हॉस्पिटल में ज दारूनु सेवन करतो होवानु सामे आव्यु। क्राइम ब्रांचे साहिल खोखर विरुद्ध फरियाद नोंधी। सुरेन्द्रनगर लीमड़ी राजकोट हाईवे पर अकस्मात सर्जाओ। ट्रक और इको कार वच्चे अकस्मात सर्जाओ। अकस्मात में 4 लोगों कमकमाटी भर्या मौत थया। इको में सवार 4 लोगों मौत थी शोकनो माहौल। पुलिस टीम घटनास्थले पहुंची तपास हाथ धरी।
अमरेली में एसटी बसे नड़ियो अकस्मात, सामे थी लोडिंग वाहन आवता बनी घटना। धुम्मस भरिया वातावरण ना कारणे अकस्मात सर्जायो। एसटी बस में विद्यार्थियों सहित 70 जेटला मुसाफरो हता। सवार ड्राइवर की समय सूचकता ना कारणे दुर्घटना टळी। वडोदरा में बीएमडब्ल्यू कार चालके दंपति लीधु अड़फेटे। बाइक पर सवार दंपति ने अड़फेटे लेता महिला नु मौत निपजू। कार में सवार शख्सो नशानी हालत में होवानी आशंका। अकोटा पेट्रोल पंप नजीक रविवार रात्र थयो हतो अकस्मात। कार चालक स्नेहल पटेल सहित चार शख्सों की धरपकड़। उनाना धारासभ्य केसी राठौड़े पोतानी हत्याना षड्यंत्रनी आशंका व्यक्त करी। जाहिर मंच पर पोताना हत्यानी आशंका व्यक्त करता खड़भड़ाट मच्यो। केसी राठौड़े पोतानी हत्यानु कावतरु गड़ायू होवानी आशंका व्यक्त करी। धारासभ्य कह्यु अमे पोलीसने जाण करी छे, अगाउ मारी पर फायरिंग थयुं हतुं।